ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજા માને? સરસ. ચાલો આજે આપણે ધોરણ 1 કલરવ કારણ નંબર 6 મજા પડે. બાળકો, આપણે સરસ મજાનું કાવ્ય કારણ અને આપણે ચિત્રો પણ જોયા. હવે આને તમે હમણાં ઘરે સતત બોલતા રહેજો, જેથી કરીને તમને યાદ રહી જાય અને તમને રમતા રમતા પણ ગાવાની પણ મજા આવશે. ચલો આજે આપણે આગળ જોઈએ. હવે પાછળના પેજમાં ઉપર લખ્યું છે સાંભળો અને વાંચો, એટલે કે શિક્ષક વાંચશે અને તમારે સાંભળવાનું છે, એ શબ્દને પકડવાનું છે. હવે તમે તો અહીંયા નથી, પણ ઘરે પણ તમને સાંભળવાનું છે અને એ શબ્દને તમારે પછી નોટબુકમાં પણ લખવાનું છે. હવે આ શબ્દને કેવી રીતે લખવાનું એ તમને ઉપર બતાવું છું, એ રીતે જ તમે તમારા નોટબુકમાં સરસ મજાની લાઈન પકડી અને વચમાં લખવાનું છે, સારા અક્ષરેથી લખવાનું છે, જેથી કરીને તમે એ બુક ખોલો ત્યારે તમને પણ મજા આવશે અને એ અક્ષરને તમે સારી રીતે વાંચી શકશો. ચાલો હવે અહીંયા પેલો છે કોડ, તો આપણે આ તમને આપણી નોટબુકમાં પેલો પટ્ટીની મદદથી આવી રીતે જેવી રીતે બુકમાં 1, 2 અને 3 પાર્ટ પાડેલા છે, એ રીતે તમારી નોટબુકમાં આ રીતે લાઈન પાડી અને 3 ભાગ કરી દેવાના છે. પછી જે પહેલી લાઈનના શબ્દો છે એ પહેલી લાઈનમાં, પછી વચ્ચેની લાઈનના છે એ વચ્ચેની લાઈનમાં, પછી ત્રીજી લાઈનના છે એ ત્રીજા ભાગમાં લખવાના છે. હવે આપણે એ વાંચવાનું અને લખવાનું. હવે પેલો છે ફળ, તો તમારે વચ્ચો વચ્ચ આ રીતે ફળ લખવાનું છે. હવે ઘણીવાર છોકરાઓ આ વાંચો આપણે જગ્યા હોય એવી હોય આ નથી નાખતા હોય છે, પણ બાળકો આપણે એટલી સરસ શીખ્યા છે તો વચ્ચો વચ્ચ લખી અને છે. હવે આપણે આ જે શબ્દ લખીએ છીએ એ શબ્દને આપણે તોડવાનો નથી, એટલે કે ઘણીવાર બાળકો આ રીતે લખતા હોય છે. હવે આ રીતે તમે લખો તો આપણે એ શબ્દ તરીકે ના વાંચે, શું કરી અક્ષર તરીકે વાંચે, વ અને દ, એટલે આપણે જે શબ્દ છે એને તોડવાનો નથી, એને સાથે જ રાખવાનો છે, તો એક શબ્દ બને છે. જો અલગ અલગ હવે જે બીજો છે કરવાની છે, જેથી કરીને તમારા પેપર તમને સમય લાગશે પણ બીજી વાત
कपड़ा स्वच्छ राखवा सी झाड़वाने करिए छे
આપણે આ સરસ મજાનું ભણી ગયા શબ્દોનું આજે આપણે લેખન કર્યું અને પ્રશ્નોના